સાઇકલોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે સોમવારે વેલી સવારથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણનો પલટો આવ્યો હતો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો વેરાવળ અને સૂત્રાપાડાના મેઘરાજાએ ગમરોડી નાખ્યું છે ચોવીસ કલાકમાં આ બંને વિસ્તારમાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે આથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા હાલ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે ખંભાળિયામાં આજે સવારે બે કલાકમાં જ ત્રણ ઇંચ અને ઉપલેટામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો સૌરાષ્ટ્રના છ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે અહીં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે કચ્છ ભુજ અંજાર ભચાઉ માંડવી અને રાપરમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે મુન્દ્રા ગાંધીધામ અને નલિયામાં પણ વરસાદ વરસી રહ્યો છે કચ્છના દયાપર સહિત લખપત તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે આજ સવારથી જ ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે ભારે પવન ફૂંકાતા રાજ્યમાં ઠેક ઠેકાણે વૃક્ષો પડવાના હોર્ડિંગ્સ તૂટવાના બનાવો પણ સામે આવ્યા છે આજે ગુજરાતના એકસો ચાર તાલુકામાં વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે પંદર અને સોળમી જૂનના રોજ કચ્છ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ અને મોરબીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ વરસાદ જાહેર કર્યું છે આ જિલ્લામાં એકસો થી એકસો પાંત્રીસ કિલોમીટરની સ્પીડે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે તેમજ ભારેથી ભારે વરસાદ થવાની પણ શક્યતા છે